नमस्कार, आप જોઈ રહ્યા છો અરવલી સમાચાર અને ફટાફટ ખબરો સાથે હું છું માસુમ। अरवली जिला में वरसादी माहौल जाम्यो। मेघराज और धनसुरा तालुका में गई काल वरसाद वरस्यो हतो। धनसुरा बुटाल, शक्तिनगर, शांतिपुरा कंपा में वरसाद वरस्यो। मेघराज रेलावाड़ा, जीतपुर सहित ग्राम्य पंथकों में वरसाद। वरसादी वातावरण थी वातावरण में ठंडक प्रसरी, तो वरसाद पड़ता खेडूतों में खुशी माहौल छवायो। अरवली जिला में वरसादी माहौल जाम्यो हतो। मेघराज और धनसुरा तालुका में वरसाद वरस्यो हतो, जेमां धनसुरा बुटाल, शक्तिनगर, शांतिपुरा कंपा में वरसाद वरस्यो हतो। आज श्रावण मास नो प्रथम सोमवार छे। प्रथम सोमवार ने लई सोमनाथ में भाविको उमटी पड़िया। महिलाओं अने पुरुषों की लांबी कतारों जोवा मळी, तो अंदाजे एक किलोमीटर सुधी लागी लांबी कतारों। प्रभास क्षेत्र हर हर महादेव ना नाद थी गूंजी उठ्यो, तो सोमनाथ ट्रस्ट द्वारा भाविको ने अगवड न पड़े ते माटे विशेष सुविधा उभी करवामां आवी छे। तो आज श्रावण मास नो प्रथम सोमवार छे। प्रथम सोमवार ने लई सोमनाथ में भाविको उमटी पड़िया छे। महिलाओं अने पुरुषों की लांबी कतारों जोवा मळी। नवरात्रि पछी धोरण 3 થી 8 ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા યોજવામાં આવશે, જેમાં પરીક્ષામાં ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સવારે 11 થી 1 કલાકનો રાખવામાં આવ્યો છે, જ્યારે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બપોરે 2 થી 5 કલાકનો રાખવામાં આવ્યો છે। પરીક્ષાના વિદ્યાર્થીઓના ગુણની ઓનલાઈન એન્ટ્રી સમયસર કરવાની પણ સૂચના આપવામાં આવી છે। રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો તેમજ બેલોની કામગીરીમાંથી હજુ મુક્ત થયા નથી, ત્યાં તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમયપત્રક તમામ જિલ્લાઓને મોકલી આપવામાં આવ્યું છે। ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે શ્રાવણી સરવડા સ્વરૂપે ભાવનગર શહેર ઉપરાંત વલભીપુર અને ઉમરાળામાં લાંબા વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા। આથી ગોહિલવાડ પંથકમાં પુનઃ વરસાદી માહોલ છવાયો હતો, જોકે હજી મેઘરાજા મનમૂકીને વરસતા નથી। ભાવનગર જિલ્લામાં સવારથી જ મેઘ માહોલ જામ્યો હતો અને ભાવનગર શહેરમાં બપોરના સમયે કાળા દિબાંગ વાદળો છવાયા હતા અને કેટલાક વિસ્તારોમાં સારું કહેવાય તેવો વરસાદ વરસ્યો હતો। ભાવનગર શહેરમાં વરસાદના લાંબા વિરામ બાદ આજથી પુનઃ વરસાદી માહોલ જામ્યો છે અને હળવો વરસાદ શરૂ થયો હતો। ગઈકાલે બપોરે મહત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેથી ગરમીનું પ્રમાણ સાવ ઘટી ગયું હતું। શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 30.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું, તો હવામાં ભેજનું પ્રમાણ વધીને 92% થયું હતું। તેમજ વરસાદની માહોલ બરાબર જામ્યો છે, જોકે હજી મેઘરાજાએ આ વરસાદના રાઉન્ડમાં મન મૂકીને વરસવાનો આરંભ કર્યો નથી। ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। ભાવનગર જિલ્લામાં આ વર્ષે આમ તો ચોમાસામાં સિઝનનો 100%થી વધુ વરસાદ વરસી ગયો છે, એટલે અછતનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે વરસાદના મુખ્ય ગણાતા ઓગસ્ટ માસના 20 દિવસ વીત્યા છતાં ભાવનગર જિલ્લામાં માત્ર ને માત્ર 6 મીમી જ વરસાદ વરસ્યો છે। 10 પૈકી 6 તાલુકામાં તો 1 મીમી પણ વરસાદ વરસ્યો નથી। ગત જુલાઈ માસમાં ભાવનગર જિલ્લામાં 475 મીમી વરસાદ વરસ્યો, એટલે કે રોજનો 15 મીમીથી વધુ વરસાદ નોંધાયો, ત્યારે આ ઓગસ્ટ માસમાં 20 દિવસમાં કુલ વરસાદ 6 મીમી થયો છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વડોદરામાં 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે 20 ઓગસ્ટના રોજ સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગરમીનો પારો 3 ડિગ્રી જેટલો ગગડીને 28.4 ડિગ્રીએ પહોંચી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હળવા વરસાદના પગલે માત્ર રસ્તાઓ ભીના થયા હતા, તેમજ ભેજનું પ્રમાણ 90% ઉપર પહોંચી ગયું હતું। સોમવારના રોજ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખરીફ ડાંગરની સૌથી વધુ વાવણી ઓલપાડ તાલુકાના ગામોમાં થાય છે, ત્યારે આ વર્ષે તાલુકામાં ડાંગરનું મબલખ વાવેતર થયું છે। ચોમાસુ સિઝનનો સૌથી ઓછો વરસાદ ઓલપાડ તાલુકામાં થતાં ડાંગરનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતિત હતા। ત્યાં હવે સિંચાઈના પાણી બંધ કે ઓછા કરવાનો વહીવટીતંત્રએ નિર્ણય કરવામાં આવે તો ડાંગરના પાક પર ખતરો ઊભો થવાની શક્યતાઓ છે। ખેડૂતોની તકલીફને ધ્યાને લઈને સિંચાઈના પાણીનો જથ્થો વધારી કાયમી પાણી ચાલુ રાખવા માટે ખેડૂત સમાજે પણ રજૂઆતો કરી છે। ખેડૂતોની દશા ખરાબ થઈ છે। તાપી જિલ્લાવાસીઓને વ્યારા ખાતે 3 જેટલી ટ્રેનનું સ્ટોપેજની ભેટ બીજેપી સરકારમાં મળી છે, જેમાં ખાનદેશથી બાંદ્રા, હમસફર એક્સપ્રેસ અને ઉધનાથી બનારસ એમ 3 ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે। બારડોલી લોકસભા બેઠકના બીજેપી પક્ષમાંથી ચૂંટાઈ આવેલ સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનોના પ્રયત્નોથી જિલ્લાના વડામથક વ્યારાની એક સાથે 3 જેટલી ટ્રેનોના સ્ટોપેજ મળતા જિલ્લાવાસીઓમાં આનંદ ફેલાયો છે। તેમજ આગેવાનોએ હમસફર ટ્રેનને આવકારી એન્જિન ડ્રાઈવરને ફૂલ આપી, તેમજ
ट्रेन ने लीली झंडी बतावी प्रस्थान करावी हतु अने आ ट्रेन सेवा जिल्लावासीओनी सुखाकारी में वधारो करशे तेवी आशा सेवी हती। सोमवार थी सूरत एरपोर्ट पर इंडिगो 72 सीटर ने इंदौर अने उदयपुर की फ्लाइट शुरू थशे। बुकिंग बे अठवाडिया पहला ज शुरू थयुं हतुं। इंदौर फ्लाइट सूरत थी सांजे 7:55 कलाके उपड़शे अने 9:25 कलाके इंदौर पहोंचशे, जेनुं भाड़ुं 3188 छे। ज्यारे उदयपुर माटे सूरत थी सांजे 24 कलाके फ्लाइट उपड़शे अने सांजे 5:35 कलाके उदयपुर पहोंचशे, जेनुं भाड़ुं 4078 छे। हाल सूरत एरपोर्ट पर नवी पार्किंग सुविधा शुरू थई छे, जेना कारणे फ्लाइट्स की संख्या में वधारो थवा लाग्यो छे। तो फटाफट खबरों में अत्यारे बस आटलू ज। नमस्कार।